ત્યારબાદ જે ભાવાતી ધ્યાનના પગથિયા જે તમે જોઈ શકો છો તે મુજબ આપણે લખવાનું રહેશે મનોજાતીય વિકાસ વિકાસનો સિદ્ધાંત નીચે પ્રમાણે છે તેમાં છે નો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત તેમાં લખશું ફ્રોઈડના મતે વ્યક્તિના વિકાસની અવસ્થાઓનો ની મનોજાતીય વિકાસની અવસ્થાઓ છે વિકાસની આ અવસ્થાઓ દરમિયાન વ્યક્તિ તેના શરીરના અવયવો દ્વારા થતી પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવે છે ત્યારબાદ તેમાં જે વિકાસની આ અવસ્થાઓ નીચે પ્રમાણે છે તેમાં પેલું છે મુક કેન્દ્રીય અવસ્થા તો તેના વિશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં બીજું છે ગુંદા કેન્દ્રીય અવસ્થા તેના વિશે પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્રીજું છે શિક્ષણ કેન્દ્રીય અવસ્થા તો તેના વિશે પણ તમે ત્યારબાદ પાંચમું છે પુખ્ત શિક્ષક કેન્દ્રીય અવસ્થા તો તેના વિશે પણ સ્ક્રીન પર તમે જોઈ શકો છો જે મુજબ આપણે લખવાનું રહેશે ત્યારબાદ તેમાં ઓગણનપાસ પ્રશ્ન છે સ્વાદુપિંડ અને જાતીય ગ્રંથિ સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ આપણે એડ્રિનલ ગ્રંથિ સ્વાદુપિંડ અને જાતીય ગ્રંથિ વિશે સમજાવાનું છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં પચાસમો પ્રશ્ન છે પ્રત્યયનના કૌશલ્યો વિગતે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો